માળિયાહાટીના તાલુકામાં ગેરકાયદેસર તથા કોઈ પણ સરકારી વિભાગની એનઓસી વગર તેમજ અન્ય શરત ભંગથી ચાલતા બાયોડીઝલ તેમજ અન્ય જ્વલનશીલ ફ્યુઅલ પ્રોડક્ટના પંપ વિરુદ્ધ સખત કાર્યવાહી કરવા બાબત માળિયા તાલુકા પેટ્રોલ પંપ એસોસિએશન દ્વારા મામલતદાર શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. માળિયાહાટીના પંથકમાં કોઈ પણ બાયોડીઝલ પંપ અથવા તો વાહન માલિક જે તે બાયોડીઝલનો સીધો ઉપયોગ કરી શકતા નથી. ધ ગેઝેટ ઓફ ઇન્ડિયાના પરિપત્ર ડિમાન્ડ એફ નંબર પી 13039181/2018 સીસીપી 26825 મુજબ તેની લખાયેલ તમામ શરતોનું પાલન બાયોડીઝલ વિક્રેતાઓ હાલના સમયમાં કરી રહ્યા નથી. સદર રાજપત્રમાં લખાયેલ અલગ અલગ ડિપાર્ટમેન્ટની તમામ એનઓસીઓ લીધા વગર બાયોડીઝલનું વેચાણ કરી રહ્યા હોય, જેના લીધે રાજપત્રમાં લખાયેલ શરતોને ખુલ્લેઆમ ભંગ થઈ રહ્યો હોય તેવું જણાઈ રહ્યું છે. તદુપરાંત સદર બાયોડીઝલના નામ નીચે તેમાં એલડીઓ તથા અન્ય જ્વલનશીલ પદાર્થ મિશ્રણ કરી વેચાણ કરતા હોય અને અમારા માનવા મુજબ બાયોડીઝલનો સ્ત્રોત આખા ભારતમાં બહુ જ સીમિત છે, જેથી તેનું પ્રોડક્શન કરવું ખૂબ જ અઘરું છે તથા બહુ જ સીમિત પુરવઠો હોય અને તેનાથી વધારે તેનું વેચાણ હોય તેવું દેખીતી રીતે જણાઈ રહ્યું છે. બાયોડીઝલ ડીઝલમાં છે, તેથી અન્ય પદાર્થ મિશ્રણ કરી વેચી રહ્યા હોય, જેને લીધે રાજ્ય પત્રમાં લખાયેલ શરતોનો ખુલ્લેઆમ ભંગ થઈ રહ્યો છે તેવું જણાઈ રહ્યું છે. ઉપરાંત સદરહુ બાયોડીઝલ પંપ વિક્રેતા સદર બાયોડીઝલ ક્યાંથી ખરીદે છે તેનો કોઈ ડેટા તેઓ પાસે નથી કે રાખતા નથી, અથવા તેના એકના એક બિલ પર ખરીદી બતાવ્યા રાખે છે કે વેચાણ બતાવ્યા રાખે, જેથી કરીને સરકારશ્રીને જીએસટીમાં મસમોટી નુકસાની જાય છે. આ સહિત અનેક મુદ્દાઓને ધ્યાને લઈ આવા ગેરકાયદેસર વેચાણ કરતા લોકો પર કાયદાકીય કાર્યવાહી કરવા માંગ કરી છે. બાયોડીઝલની માન્યતા આપેલ વેપારીઓને પણ 25 લીટરની મર્યાદામાં જથ્થો રાખવાની મંજૂરી હોય છે, જ્યારે સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ આ લોકો 25,000 લીટરના ટાંકાઓમાં સંગ્રહ કરે છે અને મીટરથી વેચાણ પણ કરતા નથી. તેથી તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવા માળિયાહાટીના તાલુકા પેટ્રોલ પંપ એસોસિએશન માંગ કરી રહ્યું છે. આજ રોજ અમે માળિયાહાટી તાલુકાના પેટ્રોલ પંપ એસોસિએશન દ્વારા મામલતદારશ્રીને આવેદનપત્ર એલડીઓ બાબત આપેલું છે. એલડીઓનું લાયસન્સ છે, ઘણા વ્યક્તિઓને આપે છે, નો ડાઉટ, પણ યુનિટથી વેચે છે. એનો સ્ટોરેજ ટેન્ક છે એ 200-300-400 લીટર સુધીનો હોય છે, પણ આજે ઘણી જગ્યાએ 20-20,000 લીટર 24-24,000 લીટર એના જથ્થો હોય છે. એની પાસે ન તો ફાયર એનઓસી હોય છે, ન તો સ્ટેમ્પિંગ મેઝરમેન્ટનું કોઈ સર્ટિફિકેટ હોય છે, કોઈ જાતના સર્ટિફિકેટ હોતા નથી અને ખુલ્લે આમ વેચે છે. તો એમાં કોણ સહાયતા કરે છે, કેવો વિભાગ સહાયતા કરે છે? તો અમારા ધંધો આજે હાઉ ટૂંકમાં નિષ્ક્રિય થવાની જગ્યાએ છે, તો એમાં તમે ધ્યાન આપો એવું અમારી તમને પાસેથી અપેક્ષાઓ છે મામલતદારશ્રી પાસે. સાહેબ, આની પહેલાં કોને કોને રજૂઆત કરેલી છે કે આ એલડીઓ ગેરકાયદેસર વેચાય છે? અમે કલેક્ટર સાહેબને આજથી 2 વર્ષ પહેલાં પણ આપેલું હતું, આજે પણ આપેલું છે, અને દરેક અમારા જૂનાગઢ જિલ્લામાં દરેક મામલતદાર કચેરીએ આજરોજ અમે આવેદનપત્રો આપેલા છે.